يا حبيب معمر على كرمنا برمز الشهادة ورمز العلا. يا حبيب معمر على كرمنا برمز الشهادة ورمز العلا. بمهد الحسين بنور أعوذ بالله من الشيطان العين الرجيم. بسم الله الرحمن الرحيم. عزيزان محترم، امام حسين علیہ الصلوۃ والسلام جے سیرت اوپر عمل کرتا ہتا، اما کہیں شک نہ تھی کہ اللہ سبحانہ وتعالی نی کتاب قرآن شریف اوپر تے عمل کرتا ہتا، انے پیغمبر اسلام حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وآلہ وسلم نی سنت اوپر تے عمل کرتا ہتا، کہ جے سنت امام حسین علیہ السلام نا نانا عملی روپے دیکھا ریا ہتا تے سنت اوپر امام حسین علیہ السلام عمل کرتا ہتا، انے تینا بابا علی علیہ السلام نی سیرت اوپر عمل کرتا ہتا. عزیزان محترم، امام علی ابن ابی طالب علیہ السلام ایک حدیث بیان کریا ہتا کہ جے حدیث اوپر امام حسین علیہ السلام عمل کرتا ہتا. مولا علی علیہ السلام فرماویو، القوی والعزیز عند ضعیف حتى اخذ الحق منه، کہ جے جورا تو ہوئی جے عزت دار ہوئی ماری نظر ما، پن تے جورا تو نے عزت دار ضعیف چھے ماری نظر ما تے فیبل چھے جیاں سدی کہ تینا پاسے تی ہوں حق نہ لے لو. والضعیف الذلیل عندي قوی حتى اخذ الحق له، ان جے ضعیف چھے جے فیبل چھے ان مانسو نی نظر ما جے ذلیل چھے پن مارا باجو ما تے جھورا تو چھے تے قوت وارو چھے جیاں سدی کے ہوں تینو حق اپاوی نہ اپو. عزیزان محترم، بہو جا ویچار واجے بھی حدیث چھے، امام علی علیہ السلام فرماوے چھے کہ جے جھورا تو چھے جے طاقت وارو چھے عزت دار چھے قوم نندر ما تینو بہو جا مان چھے، انے ہوں پن ایج پرمانے جھوتو ہوئے کہ آ احترام نے لائک چھے مان نے لائک چھے، پن آنو مطلب ای نہ تھی کہ آبی دے پووار ہوئے. એ તાકતવારાઓ અગર જો હકને દબાવીને બેઠા હોય અને તે હકદારો સુધી હકને પહોંચાડતા ન હોય તો ઇમામે અલી અલેસલામ ના કેવા પ્રમાણે કોઈ પણ પ્રેફરન્સ ન હોય. એ તાકતવારાઓ પાસેથી હું હકને લઉં અને જે લોકો હકદાર છે તે લોકોને પહોંચાડી આપું. એ તાકતવારાઓની તાકત મારા નજરમાં કાંઈ નથી. એ ઇજ્જતદારોની ઇજ્જત મારી નજરમાં કાંઈ નથી. તેઓ બધાય નબળા છે, ફેબલ છે. મારી નજરમાં તે લોકો ઝઈફ છે જ્યાં સુધી કે તેઓ પાસેથી હું હકને લઉં અને હકદારને ન પહોંચાડું. અઝીઝાને મોહતરમ, ઘણી વખત એ લોકો હક આપતા નથી અને સામે તે લોકો અમને કોઈ બોલી પણ નથી શકતું. શા માટે? કારણ કે જે હક ના આપતો હોય તે તાકતવાળો હોય, તેનાથી બધા બીતા હોય અને કોઈને મજાલ ન હોય કે તે શખ્સને કઈ બોલી શકે. પણ મૌલાઈ કાયનાત અલી સલાતુ અસલામની નજરમાં કોઈ પણ માણસ તાકતવાળો જેટલો હોય પણ તે ઇમામના નજરમાં ઝઈફ છે અને તે ઇમામ અલી સલામ તેના પાસેથી હક લીએ છે અને હકદારોને પહોંચાડે છે. અને એ જ પ્રમાણે જે માણસની નજરમાં ઝઈફ છે, દલીલ છે, પણ ઇમામ અલી સલામ કહે છે કે મારી નજરમાં તે તાકતવાળો છે, તે જોરાતો છે, અને હું અલી ઇબ્ન અબી તાલિબ હક ને લઈ અને તે હકદાર જે માણસોની નજરમાં ઝઈફ છે, ઝલીલ છે, પણ મારી નજરમાં જોરાતો છે, જ્યાં સુધી હક હકદારોને નહીં પહોંચે ત્યાં સુધી અલી ઇબ્ન અબી તાલિબ અલેસલાતો સલામ એ જોરાતાઓને કમજોર સમજશે અને કમજોરોને જોરાતા સમજશે કે જ્યારે તેઓને હક પહોંચાડવાનું હોય. અઝીઝાને મોહતરમ, પૈગમ્બર ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એક મશહૂર હદીસના અંદરમાં કહે છે કે અહીં મારી દીકરી ફાતેમા, અગર જો તું, આનો મતલબ કોઈ ખરાબ અર્થ ના સમજે, પણ એક પૈગમ્બર ઉમ્મતને સમજાવવા માંગે છે કે પ્રેફરન્સ ન હોય, મારી દીકરી ફાતેમા કેમ ન હોય. અહીં ફાતેમા અગર જો તું માઝ અલ્લાહ
ચોરી કરીશ તો હું તારો પણ હાથને કાપી નાખીશ. જે ચોરી કરવાનું સજા છે શરિયતના અંદરમાં, એ સજા મારી ખુદ પોતાની એકલી દીકરીને એ સજા હું આપીશ અગર જો તે આ પ્રમાણે ચોરી કરી તો. અઝીઝાને મોહતરમ, આ બહુ જ મોટો સબક છે અને ઘણા લોકો એ પ્રેફરન્સ અને તાકતને જોઈ, કુવતને જોઈ અને જોરાતાઓથી બીક ના કારણથી એ લોકો હકને તલબ નથી કરતા અને સામાવારો જઈફ છે, એટલા માટે એ જઈફોને હક પહોંચાડવામાં નથી આવતું. અગર જો સામાવારો તાકતવારો હોત તો એ તાકતવારાનો હક આપવામાં આવત, પણ અહીંયા વધારે ભાગે તાકતવારાઓ પાસે, એ જોરાતા લોકો પાસેથી હક લેવાનું હોય અને તે બિચારા ગરીબોને જઈફોને હક પહોંચાડવાનું હોય છે. એટલા માટે જે લોકો ઇમામે અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામના નકશે કદમ ઉપર હાલે છે, એ લોકો આ હદીસ બારામાં વિચાર કરે. અને ઇમામે હુસેન અલૈહિસ્સલામ પણ એમ જ વર્ત્યા હતા કે યઝીદ ઇબ્ને મુઆવિયા એ મોટો તાગૂત ઇમામ અલૈહિસ્સલામની નજરમાં કાંઈ ન હતો. ઇમામ અલૈહિસ્સલામની નજરમાં તે એક જલીલ અને ઝઈફ હતો અને ઇમામ અલૈહિસ્સલામ હકને તેના પાસેથી હાસિલ કરવાની કોશિશ કરી. અને કરબલાના રાસ્તામાં જ્યારે ઇમામ હુસેન અલૈહિસ્સલામ મક્કાથી રવાના થયા ત્યારે એ ઊંટના કતારોને જોઈ છે અને સર્વે રિવાયત લખનારાઓ, ઇતિહાસ લખનારાઓ આ વાક્યને લખી નાખ્યા છે કે ઇમામે હુસેન અલૈહિસ્સલામ તે ઊંટના કતારો કે જે યમનથી બની ઉમૈયાના નુમાઇંદાઓ જે ત્યાંથી ઝકાત અને બૈતુલ માલની રકમ ભેગું કરી અને શામ તરફ મોકલાવ્યા હતા, એ ઊંટના કતારો ઉપર તે મિસ્કિનોનો હક હતો, એ ગરીબોનો હક હતો. ઇમામ અલૈહિસ્સલામ તેના અસહાબ અનસારને કહ્યું, ચલો આ ઊંટ ઉપર જે માલ છે તે મુસલમાનનો માલ છે. અને ઇમામ અલૈહિસ્સલામ તથા અહલે બૈત અલૈહિસ્સલામ અસહાબ અનસાર એ ઊંટના કતારોને રોકી રાખે છે અને મક્કા શરીફના અંદરમાં એલાન કરાવ્યું કે જેટલા પણ હકદારો છે બધે આવી જાઓ. ઇમામ અલૈહિસ્સલામ આ ઊંટના કતારો ઉપર જે બૈતુલ માલની રકમ હતી તેને લઈ અને ગરીબોને ફકીરોને પહોંચાડે છે. પણ ઇમામ અલૈહિસ્સલામ પોતા માટે એક દિરહમ કે દિનાર પણ તેના માટે રાખ્યો નહીં. એવું ના થાય કે કોઈ બોલી જાય કે ઇમામ અલૈહિસ્સલામ પોતાના સ્વાર્થ માટે આ બૈતુલ માલનો જે રકમ એ કાફલાના અંદરમાં હતો, એ ઊંટ ઉપર જે હતો તેને પોતા માટે લીધા છે, પણ તે હકને લઈ અને ગરીબોને પહોંચાડી દીધા છે. جات باليسار يا اخوتي العائلة تحين والدمع بالوجه سايلة تناد بعتاب تصيح بمصاب يا كربلاء يا كربلاء Yeah.
22 ماي محرم اجني تاريخ ما جناب امير المؤمنين علي بن ابي طالب عليه السلام سيفين ماتي اي ميدان ما پہنچيا هتا اني 37 هجري سن ما ا لڑائی شروع تھئی ہتی 22 ماہ محرم اجني تاريخ ما شيخ محمد ابن حسن توسي کے جنے شيخ توسي کے وام اوی چھ 75 ورس نا وے ما تے اللہ نے پیارا تھیا انے وفات پامیا کے جے 460 هجري سن ما اے نجف اشرف کھاتی اللہ ہنے پیارا تھیا ہتا انا شن على حسن وباقي هلا ريحانك محمد رسول الملك انا شن على حسن وباقي هلا ريحانك محمد رسول الملك بدا في الفلا ما حد غسل يا كربلاء يا كربلاء يا حبيب وعمر على كربلاء برمز الشهادة ورمز العلا يا حبيب وعمر على مر على كربلاء والسلام عليكم ورحمة الله وبركاته. ريحانك محمد رسول الملك انا شد على حسين وباقي هلا ريحانك محمد رسول الملك بدا في الفلا ما حد غسل يا كربلاء يا كربلاء كربلاء وحسيننا وحسين بنور